আজকে তখন পাঁচটি কথা হয়ে গেছে আজ এসে শূন্য অর্ঘু আমি আনবার আজ ডিস্টেন্স এগুলো আপনার আমার অ্যাড করি আজ এটা আজকে বৃদ্ধা দিয়ে দিল আই ঠিক আছে ঠিক আছে आज आई हूँ यहाँ की आप आया आम तो आबे अर्धु आए कि नहीं ना आए अच्छा एनु अर्धु सर्कल नु नहीं अच्छा ओके आ सर्कल नु अर्धु आ પછી આપણે આટલું એક્સટેન્ડ કર્યું એ એક્સટેન્ડ કર્યું એનું અડધું ઓકે પછી આ પાછું આ એક્સટેન્ડ કરેલું અડધું અહીંયા લીટમાં છે આ જગ્યા લોકેશન મળ્યા તમને આ આઈબ્રોમાં તમને આ એક પેરામાં કઈ જગ્યાએ આંખો લોકેટ કરી કઈ જગ્યાએ નાખ કઈ જગ્યાએ લીધું હવે ઓસ માટે આવું કલું લાલી છે આના આ બે પોઈન્ટ બાબીનો મૂકી દેવા આમાં અહીંયા સર્કલ જે આ લાઈનથી થોડું નીચે છે પછી આ લાઈન આવે આ નાનું સર્કલ આવે પણ એ અટકું કરવાનું અને ખાટું નથી કરવાનું હવે અહીંયા આંખ માટેની બદામ મૂકવાની છે એમ બંને બાજુ એની ઉપર બીજી હોય એની ઉપર બીજી આઈથી આઈબ્રો બહાર લઈ જવાની ઉપર અને આઈથી લીધી એમાં આઈથી ઉપર લઈ જવાની આઈથી લીધી હવે આ લાઈનને ડાર્ક કરો આયા ડબલ લંગ થાય આ અહીંથી આમ નીચે આવવાનું હવે આઈબોલ છે એ આમ છે આપણે બરાબર આની ઉપર જાય આની ઉપર જાય એટલે નીચે આટલો જ અડધો દેખાવાનો હા આટલો જ અડધો દેખાવાનો આ આઈ લીડમાં જાય આટલો આંખના ઉપલા ભાગમાં દેખાડી પછી અહીંયા એનું સેન્ટર પણ છે એ આપણા વ્હાઈટ રાખી આ ગ્રે કરી દેવાનું હવે આને સેજ ગોળાઈ આપી આના નીચે ગોળાઈ આપી નામ લીધું આ બીજનો ચંદ્રમાં અને આને ગ્રે આપવાનું આ ડાર્ક આંખી કુડો હવે આ આંખનો ખાડો આપણા ફેસમાં આટલો ખાડો અહીંયા ખાડો હવે આઈબ્રો અહીંયા સૌથી વધારે ડિસ્ટન્સ અહીંયા ઓછું અહીંયા ઓછું આ જાડુ અહીંયા કરતા અહીંયા આ જાડુ અહીંયા ઊંચું અંતર આ વધારે અંતર આ આના કરતા વધારે હવે જોજો હું અહીંથી આમ લઉં છું આ આપણો નાકનો પડછાયો કરવો આ લાઈનને ભૂલી જવાનું સીધે સીધું તમે આમથી આમ સુધી હળી જાઓ પછી એને મિક્સ કરી નાખો એટલે આ નાકનો પડછાયો અને આ આટલો ગ્રો આટલો ગ્રો અને આ નેઝલ બ્રિજ કહેવાય એને આ બ્રિજ છે નેઝલ બ્રિજ આ એના ઢાળ છે Thank you.
અહીંથી આ કપાસ પણ આ માસ મસ્તક છે એટલે અહીંથી તમે વાળામ લેશો. હાફ કરતા વધારે રાખવાનું, હા. એટલે એક ચહેરામાં કપાળ, નાક અને આ ત્રણ ભાગમાં, ત્રણ સરખા ભાગ હોય તો હેડ બને. આ કર્યા પછી આ ત્રણ ભાગ, હવે આ છેક સુધીનું છે. આ મુંડન કરીએ ત્યારે આપણો સ્કલ અહીંયા છે, પણ વાળ અહીંથી બહાર. આ અંગતમાં વાળ વધારે ડાર્ક દેખાડવાનો આવશે. હું તમને કાનની જગ્યા બતાવી દઉં, આ આંખની લાઈન, હા, અહીંયા કાન હોય દેખાશે નહીં અત્યારે, આ નાકની લાઈન સુધી કાન હોય. એ રીતે અહીંયા આ કાનનો ઉપલો ભાગ હોય, આ નીકળીને અહીંયા સુધી હોય. તો જેટલો આપણા વાળમાં દેખાય એટલો જ કરવાનો. હવે તમારે વાળનો ફ્લો જ આપવાનો છે. આ લાઈન કોઈ બી દાળ કકડવાની નહીં. હવે આમાં શેડ કરો એટલે અંદરથી બહાર ડાર્ક નથી લાગશે, અંદરથી બહાર ડાર્ક નથી લાગશે. આ હોમવર્ક ફરી વાત જોઈએ આપણે, સ્ટેપ બાય સ્ટેપ. પહેલાં પહેલું આ સર્કલ કર્યું, આ મધ્ય રેખા કરી, આ આડી રેખા કરી, અહીંથી કટ મારવાનો છે, અહીંથી કટ મારવાનો છે. આ બેનું અડધું અહીંયા આવ્યું એટલું આપણે અહીંયા ઉમેર્યું. હવે અહીંથી આપણે આમ લઈ આવ્યા અને અહીંથી આમ લઈ આવ્યા. તો હવે આ કાનની જગ્યા થઈ જશે અને આ આપણું મસ્તક આમ આવી જવાનું. બુધ કરવા હોય તો આમ કામ, મારું જ કરવા હોય તો કરી દેવાનું, અને બંધ આંખ હોય તો ખાલી આ નીકળી લઈને એક જ આમ કરવાનું, અને આ પાપણ મોટું કરી દેવાનું. આખા ડો ભરવા થઈ ગયો, આંખની આખા ચહેરાની મજા સર. આટલું સિમ્પલ છે આખું. પણ તમે જે હેડ બનાવ્યું એમાં આ લાઈન છે. હવે આની અંદર
જ્યારે આંખ મૂકીએ છીએ ત્યારે એક આ બદામ આ બાજુ એક આંખની બદામ આ જ અંતરે આંખથી આ બે આંખના લોકેશન થાય પછી આ ખરેખર નાકની રેખા નીચે આવવાની છે. હવે આંખની ડિટેલ માટે આ લાઈન તમે હંમેશા જાડી કરી નાખજો. પહેલી લાઈન પછી આઈબોલ કરો, એ આઈબોલ આવી રીતે આવવા જોઈએ. આમ આપણે સામાન્ય રીતે આમ વચ્ચે કરી નાખતા હોય છે, આમ 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 નથી કરતા. આનું મધ્યબિંદુ અહીં આવે. હવે આ કાચ નાખીએ તો આંખની લાઈન આમ. હવે આઈબોલ સાચો ઉપયોગ આ આઈ લીક છે, પાપણનું ઢાંકણ અહીંયા બે લાઈન અહીંયા ગ્રે ટોન મૂકવાનું છે. તો આંખમાં મિનિમમ આટલી ડિટેલ તમારે કરવાની છે. સરસ લાઇનર મૂકવું કરવું હોય તો કરો. તો આંખ માટે તમે આપી દઉં. હવે આ નાક માટેની જે જગ્યા આવે અહીંયા એકચ્યુઅલી એક સર્કલ છે આપણું નાકના ટોપ પણ. આ જગ્યાએથી તમારે લાઈન આટલી દોરવાની છે. ખાલી જો અહીંયા બોલાઈ આવી આ લાઈન આ લાઈન પછી અહીંયા આવશે નાનું સર્કલ લાંબ આવવાનું. અહીંયા આના ઘાટું નથી કરવાનું. આ જે આવવાનું છે આમ આવવાનું બે સાઈડ. હવે એની આ જ લાઈનમાં નીચે આ લીકની લાઈન આવવાની છે. લીકની લાઈનમાં મધ્યથી આ નાકથી થોડેક બાદ આ નાકથી થોડેક બાદ આ બે પાંચ મૂકી દેવાના. બે સરખા થાય તો સારું. હવે આ લાઈન અહીંયા સુધી અહીંયા સુધી અને અહીંયા સહેજ મન છે રાખવી. હવે આની ઉપર બીજનો ચંદ્રમાં પોળો આ અંતર કરતાં આ અંતર ડબલ નીકળાવો છે. આ અંતિ અને આ અંતિ આ તો ફીડિંગ થવું. તો આટલું ઠીક આ આંખની ડિટેલ નાકમાં આટલું અને આમાં આટલું. અને આપણે જ્યારે સ્કેચિંગ કરીએ ત્યારે દરેક વખતે કાંઈ તમને ફ્રન્ટ એંગલ હોવાનું નથી. એટલે આ ચહેરો જ્યારે સામેથી શીખો અને એના માપ શીખી લો પછી ચહેરો આમ ત્રાસો અથવા આમ ત્રાસો એને આપણે કહીએ છીએ થ્રી ફોર્થ કોણો ચહેરો. એના પછી સાવાડો સાવાડો એટલે કુલ ચહેરાનો મિનિમમ આ બાજુનો આ બાજુનો આ બાજુનો થ્રી ફોર્થ આ બાજુનો થ્રી ફોર્થ અને ફ્રન્ટ આ પાંચ એંગલ હેડના તમારા સિમ્પલ ડ્રોઈંગ માટે જોઈએ. પછી અમારી એનાટોમીમાં તો આમે જ આવે આમ આમ નીચે એ રીતે નીચે 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 પણ એકદમ ફાઇન આર્ટમાં જ અત્યારે કરજો. અત્યારે હું તમને હવે થ્રી ફોર્થ ફેસની રીત
ઓલી સમજો તમારા ભૂસી નાખો એ પેલા ફોટો પાડલો પાડલેવો એટલે તમારા પાસે હોમવર્કમાં કામ આવે બરાબર ફરી આ સરકારે અમને મત છે હવે જે આપણે કાપ્યો તો ભાગી આમ હવે આટલો કાપી નાખ્યો આ સાઈડ આ ફળને આમ ઊભો કાપી એમ હવે આ અક્ષાંશ રેખાંશવાળી લાઈન આ સીધી નીચે જશે આ જે લાઈન આવી આને જોજો આ આંતરા ફોકસ છે આ આંતર આ ઊભો કરશે આ આંખની લાઈન આંખી જાય છે હા આ નાકની લાઈન કરવાની આ લીટની લાઈન કરવાની આંખી આંખી અને લુમિઝ મેથડ કહે છે તમે જો ગૂગલમાં લખશો ને લુમિઝ મેથડ તો તમને આ બહુ સુંદર રીતે એમાં સમજાવવા મળ્યું લુમિઝ નામનો આર્ટિસ્ટ થઈ ગયો જેની એનાટોમી દુનિયાભરના લોકો શીખે છે એ ફોલો કરે છે તો આ એની છે કે આ લાઈન આ આમ આવી આ આમ આવી આ લાઈન આમ આવી તો આ કર્યા પછી થ્રી ફોર્થ નોટ શું કે કુલ ચાર ભાગ હોય છે કેસના એક બે ત્રણ ચાર ચારમાંથી ત્રણ આ બાજુ એક આ બાજુ ત્રણ આ બાજુ એક આ બાજુ એટલે આમ છે ત્રણ ભાગ આ બાજુ તો ત્રણ ભાગ જે બાજુ છે એ બાજુ આંખ મોટી રહેવાની આ બાજુની આંખ જેવડી તમે કરશો તેવડી આ બાજુની નહીં આવે એ બાજુની છે જ નાની છે આના કરતા આ નાની આ આઈબ્રો અહીંથી આમ અને તે અહીંથી આમ આમ આ આઈબ્રો અહીંથી આમ આમ મકાન આઈથી આ લીટમાં જોજો આ જે સેન્ટ્રલ લાઈન છે એના કરતાં આ આ નાનું આ મોટું આ વી અહીંયા આવ્યો સેન્ટરમાં ને આ બાજુ ઓછી જગ્યા આ બાજુ વધારે છે ત્રણ ભાગ આ બાજુ એક ભાગ આ બાજુ અહીંયા પણ આ પોઈન્ટ કરો પછી એક ત્રણ ભાગ આ બાજુ એક ભાગ આ બાજુ તો અહીંથી આ પુરુષ નો કરવાનું હોય તો તમે આવી રીતે કરવાનો અહીંથી બાર જેવું આ બાજુનું થયું એવું જ આ બાજુનું થઈ શકે એમાં તમારે આ સર્કલ કર્યું અને અહીંયા કાપવાનું થશે પછી અહીંથી આ નીચે જવાનું છે અહીંયા કાપવાનું છે અહીંયા લઈ જવાનું છે તો આ બાજુનો સ્વીકો અને આ બાજુનો સ્વીકો તો ફ્રન્ટ હંમેશા એ કરી અને એના પછી સાવ આડો ઉતારો કરવાનો આવશે આપણે ધ્યાન એ રાખવાનું છે કે આપણે આ એક ભાગ આ બીજો ભાગ અને આ નાકથી આ ત્રણ ભાગ અહીંયા કપાળ છે હું યાદ રાખજો આ એક બે ત્રણ સરકાર એવા જોઈએ એક બે આ ત્રણ સરકાર એવા જોઈએ ફ્રન્ટમાં આ એક બે અને આ ત્રણ સરકાર એવા જોઈએ તો સામાન્ય રીતે
સાધારણ પહેરો આવી રીતે નિર્મિત હોય છે. એટલે હવે તમે આના સુલભ કેમ કરીએ?